નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયા છે યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારું તે સ્વાગત કરું છું તો વાત કરવાના છે મિત્રો આજના સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારે દિવાળી પહેલાં જ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે જુલાઈથી ઓક્ટોમ્બર સુધીના એરિયસમાં જાન્યુઆરીથી એપ્રિલના પગાર ચૂકાવશે મિત્રો તમે જાણો છો કે જે મોંઘવારી ભથ્થામાં ગયા લાંબા સમય સુધી રાહ જોયા હતા કે જે રજૂ કરવામાં આવે તે રજૂઆત કરવામાં આવે કે મોંઘવારી બથુ જે વધારવામાં આવે તેવામાં મિત્રો સરકાર દ્વારા એક મહત્વ મહત્વપૂર્ણ દિવાળી પહેલાં નિર્ણય લીધો છે જે સરકારી કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપી શકે ખૂબ જ તેમની ધન વર્ષા મિત્રો આજે ધન તિરસ છે આજે ધન વર્ષા તેમને તેમના થાય તો મિત્રો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ચેનલ અને તેલુગ્રુ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉંશું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આસામના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન માટે સારા સમાચાર યુપી રાજસ્થાન હરિયાણા ઓડિશા તેલંગણા અને કેરળ બાદ હવે આસામ સરકાર સરકારી કર્મચારીઓને દિવાળી પેટ આપી છે હિમંત બિસ્વા શર્મા સરકાર તેના કર્મચારી મોંઘવારી બધા ટેન ટકાનો વધારો કર્યો છે રવિવારે સીએમ હિંમત બિસ્વા શર્માની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓ ડીએમાં વધારે મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ રાજ્યના કર્મચારીઓ ડીએ કચેરી ડીએ કચેરી કર્મચારીઓના બરાબર ત્રેપન ટકા થઈ જશે કારણ કે નવો દર જુલા બે ચોવીસથી લાગુ થશે અને બાકીની રકમ આવતા વર્ષ બે જાન્યુઆરી જાન્યુઆરી એપ્રિલ સુધીના કર્મચારીઓના ડિસેમ્બર સુધીના ડીએ સાથે પગાર મળશે ચાના બગીચાના કામદારો પીએમનો લાભ લાભ મળશે કેબિનેટ બેઠકમાં આસામની ડી ગંટર પ્રોવિડન્ટ ફંડ સ્કીમની જોગવાઈ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ હેઠળ પંદર હજાર રૂપિયાથી વધુ માસિક વેતન ધરાવતા છાના બગીચામાં કામ કામદારો પૈસાનીથી પીએફ લાભો મેળવનાર પ્રતિબિંબ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સીએમએ કહ્યું કે આ કામદારો પગાર વધી રહ્યું છે એમ નથી ઈચ્છતા કે પણ પીએફ લાભ પર વંચિત રહે પંદર હજારથી વધુ રૂપિયાની માસિક આવક મર્યાદા દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મગવળબ્ધ વધુ અપતા રીત ચૂકવાશે કેબિનેટ મંજૂરી ખાતામાં લખવામાં વિશ્વ સરકારે આ મહત્વનું પગલું લીધું છે